હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે એસટી ડેપો માટે અનેકવાર રજૂઆતો અને ત્રણ વાર સૂપ ચોગડીયામાં ખાતમુહૂર્ત થયા છતાં એસટી ડેપો ના બનતા પ્રાંતિજ સહિત તાલુકાના લોકોને એસટી ડેપો વગર હાલાકીઓ પડી રહી છે અને બસ પકડવા નેશનલ હાઈવે 48 ઉપર લાંબા થવું પડે છે. પ્રાંતિજ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી પ્રાંતિજ સહિત તાલુકાના લોકો એસટી ડેપોને લઈને માંગ કરી રહ્યા છે. તો ચૂંટણીઓ આવતા ડેપો પણ યાદ આવતો જ હોય છે અને ડેપોને લઈને સારા શુભમુહૂર્તમાં ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે અને એ પણ એક વાર નહીં પણ ત્રણ વાર શુભ ચોગાડિયામાં ખાતમુહૂર્ત થયા બાદ પણ પ્રાંતિજ સહિત તાલુકાના લોકોને એસટી ડેપોની સુવિધાઓ ન મળતા પ્રાંતિજ સહિત તાલુકાના લોકોને હાલ તો ડેપો વગર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને બસ માટે છેક પ્રાંતિજ નેશનલ હાઈવે 48 ઉપર લાંબા થવું પડે છે. તો તાલુકા લેવલે એસટી ડેપો ના હોય હાલ તો પ્રાંતિજમાં ધંધા રોજગારમાં પણ તેની અસર જોવા મળી રહી છે. તો ગામમાં ડેપોની સુવિધાઓ ન હોવાને લઈને કેટલીક બસો અંદર ન આવતા પ્રાંતિજ સહિત તાલુકાના લોકોને હાઈવે ઉપર લાંબા થવું પડે છે. તો ચૂંટણી આવે છે ને રાજનેતાઓની ડેપો યાદ આવે છે અને ચૂંટણી પત્યા બાદ કંઈ યાદ ના રહેતું હોય તેવું હાલ તો સ્પષ્ટપણે જણાઈ આવે છે. તો પ્રાંતિજ એસટી ડેપો માટે જમીન દાનમાં આપનાર દાનવીર ભગુભાઈ પટેલ પરિવારે પણ હાલ તો એસટી ડેપોના ના બનતા દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને જવાબદાર તંત્ર દ્વારા ઝડપી એસટી ડેપો બનાવવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે. તો પ્રાંતિજ સહિત તાલુકાના લોકોને અનેકવાર પ્રાંતિજ એસટી ડેપો માટે રજૂઆત કરી છતાંય ડેપો ના બનતા પ્રાંતિજ સહિત તાલુકાના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રાંતિજ એસટી ડેપો બનશે કે પછી હજુ એ ચૂંટણી આવતા વધુ એક વાર ખાતમુહૂર્ત થશે એ તો હવે જોવું રહ્યું. જિલ્લા રાવલ છે, પ્રાંતિજ.